જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે જીજી હોસ્પિટલ આસપાસનો વિસ્તાર પટેલ કોલોની સત્યમ કોલોની નીલકંઠનગર હર્ષદ મિલની ચાલી વગેરે વિસ્તારોમાં વિવિધ ખાણીપીણીના એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને જ્યુસ શેક શેરડીનો રસ ગોલા વગેરે ઉનાળુ આઇટમ્સના નમૂનાઓ વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા છે સોડા આઈસ્ક્રીમની દુકાનોમાં પણ ચેકિંગ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી હાપાની એક પેઢીમાં ખજૂરના અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ પટેલ કોલોનીમાં પાણીપુરીનું પાણી કબજે કરવામાં આવ્યું હતું અમુક ફ્રૂટના વેપારીઓને ત્યાં બગડેલી કેરીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કલ્યાણપુર પંથકમાં વસતા એક પરિવારની સાથે ગોરાણા રવિગીરી મનસુખ ગીરી મેઘનાથી નામના શખ્સે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યા તથા અપહરણ કરવાનો આરોપ લાગ્યો છે આરોપીએ પીડિતાના ઘરે જઈ દુષ્કર્મ કર્યા પછી પોરબંદર અપહરણ કરી ગયો હોવાનું તથા છેલ્લા એક વર્ષથી અવારનવાર દુષ્કર્મ કરતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જામનગરમાં સાયાપુલ પાસેના રેલવે ફાટક પર પ્રવીણસિંહ જોરુભા રાઠોડ ફાટકમેન તરીકે ફરજ બજાવે છે ટ્રેન આવવાના સમયે તેમણે ફાટક બંધ કરતા રમેશ નામના એક શખ્સ તથા અન્ય બે શખ્સે તકરાર કરી હતી અને ફાટક ખોલવા દબાણ કરી લાકડી વડે હુમલો કર્યો હોવાના આરોપ સાથે ફરજમાં રુકાવટ અંગે પીડિત ફાટકબેનને ફરિયાદ નોંધાવી છે બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી હતી ડેમો ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી ટ્રેન પ્લેટફોર્મ નંબર સાત ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાની ટળી હતી રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ફાયર ફાઇટરના ત્રીસ જવાનો સહિત ત્રણ ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો